સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર દેસાઈની પૂરમાં આવેલ શ્રી મદન મોહનલાલજી મંદિરમાં આસો સુદ 11 પવિત્ર દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર પુરુષોત્તમ માસ અંતર્ગત પ્રાંતિજ નગરના શ્રી મદન મોહનલાલજી વૈષ્ણવ હવેલીમાં તુલસી વિવાહ પ્રસંગની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। દેસાઈની પૂરમાં આવેલા આ પૌરાણિક મંદિરમાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે તમામ તહેવારો સાદાઈપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉજવવામાં આવે છે। વૈષ્ણવ હરિભક્તો પૂર્ણિમાબેન પરીખ અને ભુનેશભાઈ પરીખે તુલસી વિવાહના મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો। શાસ્ત્રી પ્રશાંત મહારાજે વિધિ વિધાન અનુસાર પરંપરાગત રીતે તુલસીજીના વિવાહ કરાવ્યા હતા। વૈષ્ણવ હરિભક્તોએ અચ્છવની ઉજવણીમાં ભાગ લીધો હતો। ઢોલ નગારા અને ખડતાલાના સંગીત સાથે તુલસીજીના વિવાહની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। પ્રાંતિજ નગરમાં વૈષ્ણવોની બે હવેલી આવેલ છે। દશાશ્રીમારીની વાડી નજીક શ્રી ઘનશ્યામલાલજીની હવેલી આવેલ છે, જ્યારે દેસાઈની પૂરમાં શ્રી મદન મોહનલાલજી બિરાજમાન છે। આ બંને હવેલીમાં દરેક તહેવારોની ઉજવણી આનંદભેર કરવામાં આવી છે। અધિક માસ એટલે પવિત્ર પુરુષોત્તમ માસમાં વિવિધ મનોરથોનો ઉજવણી કરવામાં આવે છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। શ્રી કૃષ્ણ, અત્યારે અધિક માસ ચાલે છે એટલે અધિક માસ પુરુષોત્તમ મહિનો કહેવાય, એ 3 વર્ષમાં 1 વખત આવે એટલે એમાં દરેક મનોરથ ધૂમધામથી ઉજવાય છે। આ વખત કોરોનાને લીધે એટલી બધી ઉમંગથી નથી ઉજવાતા, પણ તે છતાંય શાંતિથી સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઉજવાય છે। એમાં આજે અમારા મંદિરમાં 11 તુલસી લગ્ન છે, એમાં તુલસી લગ્ન કરાવીએ છીએ અમે, પણ એવા દરેક ઉત્સવ શાંતિથી બધું થાય એ રીતે કરીએ ને આનંદ લઈએ છીએ અમે। ઓર બધા વૈષ્ણવ આવે દર્શન કરવા ન, બધું રાખે સોશિયલ ડિસ્ટન્સ ધ્યાન ન, સૌ સુખી આપણા ઘરે રહે એ મારી પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। આ મદન મોહનલાલજીનું મંદિર છે, અહીંયા પ્રાંતિજમાં 2 મંદિર આવેલા છે, ઘનશ્યામલાલજીનું અને મદન મોહનલાલજીનું। અત્યારે આ પવિત્ર માસ ચાલી રહ્યો છે અધિક માસ, તો અધિક માસના આજે 10મો દિવસ છે અને આજે 11 પણ છે, તો 11ના કારણે અહીંયા તુલસી વિવાહનો મનોરથ ભરાયો છે અને અહીંયા બધા વૈષ્ણવો દર્શન કરવા માટે આવેલા છે। અહીંયા દરેક તિથિ પ્રમાણે મનોરથો થાય છે। અત્યારે કોરોનાની મહામારીના કારણે થોડું પ્રોબ્લેમ રહેલો છે પબ્લિકને અવર જવરનું, અને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને બધા અહીંયા વૈષ્ણવો ભેગા થયા છે। બધા વૈષ્ણવો સેવા પણ આપે છે અને રત્નાબેન પણ સારી એવી સેવા આપે છે, એટલે બસ આટલું કહીને હું મારી મિનું છું। જય શ્રી કૃષ્ણ। પ્રાંતિજ ગામની અંદર 2 હવેલી આવેલી છે, મદન મોહનજી અને ઘનશ્યામલાલજીના મંદિર। આજે ઘનશ્યામલાલજીના મંદિરમાં પણ 11ના તુલસી વિવાહ હતા અને અહીંયા મદન મોહનજીના મંદિરમાં પણ તુલસી વિવાહ હતા। એની અંદર અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને અમે આ મનોરથ આજે ઉજવીએ છીએ અને આને અધિક માસ 3 વર્ષે આવે છે। આ તો અધિક એટલે ભાગ્યશાળીના દિવસે જ આવે એટલે બહુ જ ભાગ્યશાળી છીએ અમે બધા, અને અમે આજે મનોરથ પૂર્ણ કરીએ છીએ।